આખોય દીક્ષા મહોત્સવ અને એમની ભાવપૂર્વકની અનુમોદના કરવા માટે સંપત્તિના રૂપમાં મા સ્વામીની કૃપા વરસી અને બિના બિન અજેવાય લાભ લીધો. એમણે તો ભાવથી અનુમોદના કરી અને સાથોસાથ મેં હમણાં તમને કીધું ને કે જ્ઞાન માત્ર વાંચવું ન જોઈએ, વહેંચવું જોઈએ. એ ભાવ સાથે એમણે છેલ્લા કેટલાય સમયથી એક સર્જન કર્યું. શેનું? જ્ઞાનને વાંચવું અલગ અને જ્ઞાનને વહેંચવું અલગ. જ્ઞાનનો જેટલો પ્રસાર થાય ને એટલી જ સમાજમાં પ્રસન્નતા વધતી હોય છે. હંમેશા યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિને મૂડલે જોવો તો ક્યાંક ને ક્યાંક એનું અજ્ઞાન કામ કરતું હોય, અને કોઈ પણ વ્યક્તિને પ્રસન્ન જોવો ને પ્રસન્ન, ખુશ નહીં સુખી નહીં, પ્રસન્ન જોવો ને તો પ્રસન્નતા હંમેશા પ્રજ્ઞામાંથી જ પ્રગટતી હોય છે. એટલે જ એ પ્રસન્નતાને પ્રગટાવવાનો એમણે એક એવો ભાવ કર્યો અને એમાંથી સર્જન થયું એક એવા મેગેઝિનનું જેનું નામ છે પ્રેરણા. દેવાનું પ્રિય આજ એનું લોકાર્પણ, એનું સમર્પણ ફરી એકવાર થવા જઈ રહ્યું છે. અને મોટા મોટા શ્રેષ્ઠીઓ નહીં પરંતુ એના ભાવ કે આ વીર માતા જેને જગત આખું સેલ્યુટ કરે, આ વીર માતા પિતા જે પોતાનો સ્વાર્થ છોડે ને જગત આખાને પોતાનું સ્વજન બનવા માટે આમંત્રણ આપી દે. અહીંયાથી અમે એનું વિમોચન કરીએ અને ત્યાંથી એ બધા જ માતા પિતા સ્ટેજ પર એનું લોકાર્પણ કરે એવા અજયભાઈના આ ભાવોને લક્ષમાં રાખી હું દરેક માતા પિતાને અહીંયા સ્ટેજ ઉપર આવવા માટે આમંત્રણ આપી રહ્યો છું કે બધા જ સ્ટેજ ઉપર આવશે. દેવાનો પ્રયોગ એવી જ રીતે બધા માતા પિતા જો અજયભાઈ પોતે અહીંયા જ છે, પણ આપણે આમંત્રણ કોને આપી રહ્યા છીએ? આ માતા પિતાને આપી રહ્યા છીએ. સર્જક એક સ્થાન પર જ, પરંતુ સન્માન છે માતા પિતાનું કે જે જે આ પ્રેરણા તત્વને પ્રગટ કરી રહ્યા છે. અને યાદ રાખજો, જ્ઞાન છે ને એક એવું તત્વ જ જે આપણા અસ્તિત્વનો નિખાર આપી દે છે. જેમ જેમ તમે આ મેગેઝિનમાં રહેલા એ ધર્મ તત્વને ઓળખવા, સમજવા, માત્ર વાંચવાની વિચારવાનો પ્રયત્ન કરશો ત્યારે તમને સમજાશે કે આ કંઈક અલગ થઈ રહ્યું છે. એક સાથે અહીંયા બધા જ લાઈનમાં આવી જશે અને શું થશે, લાઈનમાં આવી જશે પબ્લિક તરફ. યસ, અને અમે અહીંથી પ્રગટ કરી રહ્યા છીએ આ પ્રેરણા. કરીશ એ માત્ર અક્ષર નથી, એની પાછળ પાછળ આત્મ તત્વનું દર્શન છે. કરી શકે ના કોઈ હો, કરી શકે ના કોઈ ગુણો ના સરવાળા, યુગો સુધી ઝળહળતા રહેશે માં સ્વામી ના અજવાળા, યુગો સુધી ઝળહળતા રહેશે માં સ્વામી ના અજવાળા. અને રાધાર આશીષ વરસે, અને રાધાર આશીષ વરસે તૂટ્યા કર્મ ન જાળા, યુગો સુધી ઝળહળતા રહેશે માં સ્વામી ના અજવાળા, યુગો સુધી ઝળહળતા રહેશે માં સ્વામી ના અજવાળા. અજવાળા દેખાડો અરે આ પથકી છે જીવન મારું, આ પથકી આ સાધના, આ પથકી છે જીવન મારું, આ પથકી આ સાધના. અને રાધાર આશીષ વરસે દિવ્ય લોકેથી આપના, પ્રેરણા
પીછે અમને આજે પ્રેર રમણી છે અમને આજે ખુલ્યા મુક્તિના દ્વારા યુગો સુધી સર હડતા રહેશે માં સ્વામીના અજવાળા યુગો સુધી જળ હડતા રહેશે માં સ્વામીના અજવાળા યુગો સુધી જળ હડતા રહેશે માં સ્વામીના અજવાળા સુધી જળ હડતા રહેશે માં સ્વામીના અજવાળા ઓમ રીમ નમો નાણસ 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 હે શારદે માં શારદે હે શારદે માં શારદે હો મૈયા હમ તો હે બાલક તેરે માં હે શારદે પ્રિયો માં સ્વામીની કૃપાથી એ માત્ર દાનના ક્ષેત્રની જ્ઞાનના ક્ષેત્રે પણ જે પ્રગતિ કરી રહ્યા છે તમે દરેકને આ મેગેઝિન અર્પણ છે શુભ હો એમની ગિફ્ટ છે તમને જ્યારે એક પરમ તત્વની કૃપા વરસે છે ને ત્યારે જ પરમાર્થ સર્જાતા હોય છે એક પરમ તત્વની જ્યારે કૃપા વરસે ત્યારે જ પરમાર્થ સર્જાતા હોય છે અને પરમાર્થમાં આપણી અંદરનો સ્વાર્થ શૂન્ય થઈ જતો હોય છે યાદ રાખજો સેવા કરનારી વ્યક્તિમાં ક્યારેક ક્યારેક કોઈ સ્વાર્થ હોઈ શકે પણ જ્યારે પરમ તત્વની કૃપા હોય ને ત્યારે સેવા છે ને પરમાર્થ બની જાય છે અને જ્યારે પરમાર્થ બને છે ને ત્યારે એમાંથી મને શું મળશે મને કેટલું મળશે મને કેવું મળશે ને સ્વાર્થ શૂન્ય થવા લાગે છે એમણે પ્રેરણા તત્વનું સર્જન કરીને આ જ્ઞાનનું સર્જન કરીને કેટલાય દેશ વિદેશના ખૂણે ખૂણેથી એમની લાઈવ લિંક મોકલીને કેટલાય પ્રબુદ્ધ જનોએ પણ એમને એ ભાવો વ્યક્ત કર્યા કે અમારા માટે પણ પ્રેરણા એક પ્રેરણા છે બસ આ એક સૌથી મોટી વાત છે કે સર્જન તમારું હોય પણ સ્વાદ બધાનો હોય સર્જન તમે કરો પરંતુ એનું સુખ બધાને મળે સર્જન તમે કરો પરંતુ એનું સૌભાગ્ય બધાને મળે હું મારું જ અને મારા માટે કંઈ કરું ને મારા માટે કંઈ સર્જન કરતો રહું ને એનું નામ સંસાર છે તમે તમારા માટે ઘર લ્યો ને તમે તમારા માટે મકાન લ્યો ને તમે તમારા માટે બંગલો લ્યો ને તો એ તો એક એ સંસાર છે પણ જ્યારે તમે કોઈ અજાણ્યાને પણ સ્થાન આપો છો ત્યારે પરમાર્થ સર્જાય છે અજાણ્યાને તમે જ્ઞાન આપો ત્યારે પરમાર્થ સર્જાય છે અજાણ્યાની તમે કેર કરો છો ત્યારે પરમાર્થ સર્જાય છે એટલા જ માટે આ આખા મહોત્સવની થીમ છે અભય દયાણમ આત્મકલ્યાણમ અભય દયાણમની વ્યાખ્યા છે કે પરમાર્થ અને આત્મકલ્યાણની વ્યાખ્યા છે આત્માર્થ આત્માર્થ અને પરમાર્થ જ્યારે બંને જોડાય છે ને ત્યારે કલ્યાણનો માર્ગ સહજ બની જતો હોય છે